નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામમાં આજે અમારી સાથે છે શ્રી રાજેશભાઈ ધામેલિયા રાજેશભાઈ આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં અને અમારા આ કાર્યક્રમના પ્રાયોજક છે લવ એન્ડ કેર મેટર્નિટી એન્ડોસ્કોપી એન્ડ આઈવીએફ સેન્ટર સુરત રાજેશભાઈ ધામેલિયા શિક્ષક પણ છે સર્જક પણ છે વક્તા પણ છે મોટિવેટર પણ છે ટ્રેનર પણ છે અને સંપાદક પણ છે આમ તેઓ બહુમતી બહુમુખી પ્રતિભા ધરાવે છે તો એવા આજે રાજેશભાઈ ધામેલિયા અમારા સ્ટુડિયો ઉપર ઉપસ્થિત છે ફરીથી એક વખત હું એમનું સ્વાગત કરું છું અને આજનો જે અમારો વિષય છે એ છે બાળ વિકાસમાં માતૃત્વનું મહત્વ બાળ વિકાસમાં માતૃત્વનું મહત્વ આ સબ્જેક્ટ અમે આજે એટલા માટે લીધો છે કે માતૃભાષાનું મહત્વ દરેક વ્યક્તિને સમજાવવું જોઈએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને જો માતૃભાષા વિશે ખબર જ ના હોય તો સાહેબ શું કેવું છે આપનું જી સાહેબનું કેવું છે બાળકના ઘડતરમાં માતૃભાષાનું ખૂબ મહત્વ છે એટલે જ અમે આજે આ સબ્જેક્ટ લીધો છે અને ખાસ કરીને એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા ભાષા દિવસ આવી રહ્યો છે તો એના ઉજવણીના ભાગરૂપે અમે આજે આ સબ્જેક્ટને લઈને આપણી સાથે વાતો કરીશું પણ રાજેશભાઈ વિશે હું થોડી હજુ માહિતી આપીશ કે રાજેશભાઈનું જે છે બાળકોનું હિત જેમના હૈયામાં વસેલું છે એવા રાજેશભાઈ ધામેલિયા અને શિક્ષણમાં ક્રાંતિ મેળવેલ છે રાજેશભાઈએ બાળ કેળવણી સાચી જોડણી લાગે વહલી અને ભાષા સજ્જતા જેવા ઉત્તમ પુસ્તકોની ભેટ લોકોને આપી છે જેને સમાજ અને શિક્ષણ જગતમાં સાચો અને સારો પ્રસિદ્ધા પ્રતિસાદ મળ્યો છે ઓગણીસો સત્તાણુંથી થી તેઓ એજ્યુકેશન ફિલ્ડ સાથે પણ તેઓ સંકળાયેલા છે મોટિવેશનલ સેમિનાર પણ તેઓ ખૂબ બધા કરી ચૂક્યા છે અને હાલમાં પણ તેઓ કરે જ છે અને છેલ્લા પાંચ વર્ષથી ઘણા બધા ન્યૂઝપેપર અને મેગેઝિનમાં તેઓ લેખ પણ પ્રસિદ્ધ કરે છે અને પ્રસિદ્ધ થયા છે અને હજુ પણ તેમના લેખો ઘણા બધા ન્યૂઝપેપરમાં આવી જ રહ્યા છે જે મોટિવેશન વધારે હોય છે મોટિવેશન આપનારા હોય છે તો જરૂરથી આપ એમના લેખ પણ વાંચજો જેથી કરીને વધારે તમને એનું જ્ઞાન મળશે અને શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને તેમણે વિશિષ્ટ સેવા બદલ તેમને શિક્ષણ ભાજપ સુરત દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો પણ એવોર્ડ તેમને મળ્યો છે અને બીજા બધા ઘણા એવોર્ડ પણ તેમને મળી ચૂક્યા છે વધુ માહિતી તો હું તમને નથી આપી રહી કારણ કે એટલું બધું રાજેશભાઈ ધામેલિયા વિશે કેવું હોય તો કહી શકાય પણ મેં તમને ટૂંકમાં એમનો પરિચય આપ્યો છે રાજેશભાઈ અમારા દર્શક મિત્રોને શું કહેશો આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છે તો સૌથી પહેલાં આપણે દર્શક મિત્રોને શું કહેશું એકવીસમી ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે દરેક વ્યક્તિએ માતૃભાષાનું મહત્વ સમજવું જોઈએ જ્યારે એકવીસમી ફેબ્રુઆરી નજીકમાં આવી રહી છે ત્યારે મારે એક વાત ખાસ કહેવી છે કે માતૃભાષા દિવસ એટલે માત્ર આપણી માતૃભાષાને જ નહીં પરંતુ વિશ્વની તમામ ભાષાને વિશ્વની તમામ ભાષાનો સ્વીકાર કરીને આપણી માતૃભાષાનું ગૌરવ અદા કરવાનો તહેવાર ઉત્સવ એટલે માતૃભાષા દિવસ ઘણીવાર એવું પણ જોવા મળે કે આપણે આપણી માતૃભાષાને માન સન્માન આપીએ એમનો આદર કરીએ અને બીજી ભાષાઓ વિશે કેટલાક લોકો અઘટિત બોલતા હોય છે જેમ તેમ બોલતા હોય છે તો એ યોગ્ય નથી લાગતું એ બાબત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ અને માતૃભાષા દિવસ આવી રહ્યો છે એ એક દિવસે આપણે માતૃભાષાનું મહત્ત્વ સમજીએ એટલું જ નહીં પરંતુ આપણે માતૃભાષાનું સાચું મહત્ત્વ સમજી અને હંમેશને માટે જેવી રીતે આપણા વિકાસમાં આપણી માતા જનનીનું જેમ યોગદાન હોય છે તેવી રીતે આપણા બૌદ્ધિક વિકાસની અંદર પણ માતૃભાષાનું ખૂબ મહત્વ હોય છે એટલે આપણે સાચા અર્થમાં માતૃભાષાનું મહત્વ સમજવું જોઈએ ખૂબ જ સરસ સાહેબ પણ સાહેબ માતૃભાષામાં શિક્ષણ મેળવે અને અન્ય ભાષામાં શિક્ષણ મેળવે તેમાં વિદ્યાર્થીના ઘડતરમાં શું ફરક પડે છે સર આજે આપણે જોઈએ છીએ કે ભારતમાં અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીમાં શિક્ષણ મેળવવાને બદલે અંગ્રેજી માધ્યમનો ઘણો ક્રેઝ ચાલી રહ્યો છે અને લોકો એવું માની રહ્યા છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણશે તો ખૂબ વિકાસ કરી શકશે ખૂબ પ્રગતિ કરી શકશે પણ આપણે ખાસ એ બાબત સમજવી જોઈએ કે અંગ્રેજી માધ્યમ એ માધ્યમમાં બાળક ભણવાથી બાળકનો વિકાસ થઈ જાય એવું પૂરતું નથી કારણ અંગ્રેજી એક ભાષા છે આપણને વિશ્વની ઘણી બધી સારી ભાષાઓ આવડવી જોઈએ આ સમયે મને એક વાત યાદ આવે કે વિનોબા ભાવે એમને છવ્વીસ જેટલી ભાષાઓ આવડતી હતી છતાં તેમણે બ્યાસી વર્ષની ઉંમરે એમને એમ થયું કે મારે હજી જાપાનીઝ ભાષા શીખવી છે તો એમણે શીખવા માટે યત્ન કર્યો હતો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે વધારે વધારે ભાષાઓ શીખીએ તો આપણો વધારે વિકાસ થઈ શકશે પરંતુ માતૃભાષામાં શિક્ષણનું શું મહત્ત્વ છે તેની થોડી વાત કરીએ તો બાળક માતાના ઉદરમાં વિકસી રહ્યું હોય ત્યારથી માતાના જે વિચારો છે તેમની બોલી છે તે બધી સૂક્ષ્મ રીતે બાળકના આંતરમનના વિકાસની સાથે સંકળાતી રહેતી હોય છે હવે બાળક નાનું હોય ત્યારથી આપણે તેને માતૃભાષા સિવાયની કોઈ પણ ભાષાના માધ્યમમાં તેમને ભણાવીએ તો બાળકના મનમાં જે વિચારો આવતા હોય એ માતૃભાષામાં આવતા હોય અને તેને શાળાએ જે ભણવાનું છે એ અન્ય ભાષાના માધ્યમથી ભણવાનું છે ત્યારે ખરેખર જોઈએ તો બાળક ઘણી બધી મૂંઝવણ અનુભવતું હોય છે પણ વિજ્ઞાને એક સાબિત કરેલું છે ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો પણ થયા છે કે ભગવાને માણસને ખૂબ શક્તિશાળી મગજ આપ્યું છે સાયબર વિધિન નામનું એક મેગેઝિનની અંદર એક લેખની અંદર કહેવાયું કે સો સુપર કોમ્પ્યુટરની જે યાદશક્તિ સર્જન શક્તિ કહીએ તેના કરતાં પણ વધારે સર્જન શક્તિ ધરાવતું મગજ ઈશ્વરે મનુષ્યને આપેલું છે એટલે આવું શક્તિશાળી મગજ હોવાથી બાળકને અન્ય ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે તો પણ તે જેમ તેમ કરીએ અને આગળ વધતો રહે છે પણ સાચા અર્થમાં જોઈએ તો બાળકને માતૃભાષામાંથી શિક્ષણનો પ્રારંભ કરીએ તો બાળકનું ઘડતર ખૂબ સારી રીતે થાય તેનો વિકાસ મહત્તમ થઈ શકે માટે હું તો કહીશ કે આપણે ભારતમાં જ અન્ય ભાષાનો વધારે આગ્રહ છે વિશ્વના જે વિકસિત દેશો છે જાપાન જર્મની ફ્રાન્સ રશિયા વગેરે અનેક દેશો છે કે જ્યાં એ સાહજિક વસ્તુ છે કે શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય એ લોકોને જ્યારે જાણવા મળે કે ભારતના અને કેટલાક લોકો માતૃભાષાની બદલે અન્ય ભાષામાં શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે તેમને ખૂબ નવાઈ લાગતી હોય છે તો આ બાબતનું આપણે સમજી અને થોડું આગળ વિચારવાની જરૂર છે અને સાચા વિચારનો સ્વીકાર કરી અમલમાં મૂકવાની પણ ખૂબ જરૂર છે કહેવાનો તાત્પર્ય એ છે કે ભલે આપણું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે કારણ કે આજકાલ જે જનરેશન થઈ ગયું છે જે કોમ્પિટિશન એમાં પણ એક કોમ્પિટિશન આવી ગઈ છે કે વિદ્યાર્થીઓ મીન્સ કે પેરેન્ટ્સનું એવો આગ્રહ હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં જ આપણે બાળકને ભણાવીએ ભલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં બાળકને ભણાવો પણ જે આપણી માતૃભાષા છે એને આપણે ભૂલવી નહીં જોઈએ અને ઘણી જગ્યા પર સાહેબ એવું બી બનતું હોય છે કે વાતાવરણ જ મતલબ ઇંગ્લિશ મીડિયમમાં જ્યારે બાળક ભણતું હોય તો એનું વાતાવરણ પણ શાળામાંથી જેવું કહેવામાં આવે કે તમારે ઘરમાં પણ તમારું એ વાતાવરણ એવું ઇંગ્લિશમાં જ તમારે એવા શબ્દો બોલવાના કે જેથી કરીને બાળક સ્કૂલમાં આવીને ગુજરાતીમાં ના બોલે કે એટલે આપણી જે ગુજરાતની ભાષા છે તો આપણે ગુજરાતી કહીએ છીએ એમાં ત્યાં ત્યારે એટલી બધી પ્રોબ્લેમ થતી હોય છે કે પેરેન્ટ્સને સપોઝ નથી આવડતું ઇંગ્લિશ છતાં પણ એમને ઇંગ્લિશ શીખવું પડે છે પણ એવું ના થજો બંને જગ્યાઓ પર સિમિલર વાત હોવી જોઈએ કે બંને ભાષા મતલબ બાળકને ગુજરાતી આવડવું જ જોઈએ જો એ ગુજરાતનો બાળક છે તો ગુજરાતનું બાળક છે તો આવડવું જોઈએ એવું મારું માનવું છે તો આ આપણી જે માતૃભાષાની આપણે વાત કરીએ છીએ સાહેબ માતૃભાષાનું શું મહત્વ રહેલું છે તે જણાવો સર કારણ કે આપણે આજે ટોપિક જ આપણો એ છે માતૃભાષા માતૃભાષાથી બાળકનું ઘડતર કેવી રીતે થાય છે તે વાત કરી સાથે સાથે આપણે જોઈએ કે માતૃભાષાનું શું મહત્ત્વ રહેલું છે તો માતૃભાષા એટલે માત્ર શિક્ષણનું એક માધ્યમ જ નહીં પરંતુ માતૃભાષા એટલે સંસ્કૃતિનું સંવર્ધન અને સંરક્ષણ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની માતૃભાષાનું શિક્ષણ મેળવતો નથી માતૃભાષાને ભૂલી જાય છે ત્યારે પોતાની સંસ્કૃતિને પણ ભૂલી જાય છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીને ગુજરાતી જ નહીં આવડતું હોય એમને નરસિંહ મહેતાના પદો વિશે શું ખ્યાલ આવશે એટલે જ્યારે દુલ્લાભાઈ કાગની કવિતા હોય એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવો કારો મીઠો આપજે તો આવી જે આપણી સંસ્કૃતિની અંદર ઉમદા વિચારો હોય આપણી સંસ્કૃતિનું જે જતન હોય એ જ્યારે આપણે માતૃભાષા આપણું બાળક નહીં જાણતો હોય તો આપણી સંસ્કૃતિની અંદર જે ઉમદા મૂલ્યો રહેલા છે એ પણ બાળક વિસરી જશે માટે માતૃભાષાનું ખૂબ જ મહત્ત્વ છે હું એમ કહીશ કે બાળકના શારીરિક વિકાસ માટે જેવી રીતે બાળકને માતાનું પૈપાન જરૂરી છે એવી જ રીતે બાળકના બૌદ્ધિક સામાજિક સામેગિક વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ મળવું અત્યંત જરૂરી છે ખૂબ જ સરસ સાહેબ માતૃભાષા ના સંવર્ધન માટે કઈ કઈ સંસ્થાઓ શું કાર્ય કરી રહી છે માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે સાહિત્ય ક્ષેત્રે વાત કરીએ તો ગુજરાત કેળવણી પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી આ સંસ્થાઓ વર્ષોથી ચાલી રહી છે પરંતુ હમણાં છેલ્લા વર્ષોમાં થોડી બીજી સંસ્થાઓ પણ નવી શરૂ થઈ છે અને માતૃભાષાના સંવર્ધન માટે ખૂબ સારું કામ કરી રહી છે અમદાવાદમાં એક સંસ્થા છે માતૃભાષા અભિયાન તે ખૂબ સારું કામ કરે છે માતૃભાષા ક્ષેત્રે જે કામ કરનારા લોકો છે તેમને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે અને ઘરે ઘરે માતૃભાષાના પુસ્તકો પહોંચે તેટલા માટે વિનામૂલ્યે પુસ્તકો આપવાનું અભિયાન પણ તેઓ ચલાવે છે તો જ્યાં જ્યાં માતૃભાષાના જે આ સંસ્થાન ચાલતા હોય તે એક સંસ્થા રાખે છે એનું નામ રાખે છે પુસ્તક પરબ દર મહિનાના પહેલાં રવિવારે પુસ્તક પરબ ગુજરાતભરના અનેક સ્થળોએ યોજાય છે તેમાં લોકો વાંચકો આવે વિનામૂલ્યે પુસ્તક લઈ જાય અને પછી વાંચ્યા પછી એ પુસ્તક પોતે પાછું આપી જાય આવી રીતે કાર્ય થઈ રહ્યું છે એ ઉપરાંત સંસ્થા છે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન હર્ષદભાઈ શાહ આ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન પણ પણ ચલાવી રહ્યા રહ્યા છે છે અને માતૃભાષાના સંરક્ષણ સંવર્ધન માટે ઘણું બધું કામ કરી આવી રીતે જુદી જુદી સંસ્થાઓ દ્વારા માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે કાર્ય પણ થઈ રહ્યું છે દર્શક મિત્રો હું ફરીથી આપને જણાવી દઉં કે આપણી સાથે જે જોડાયા છે તે છે રાજેશભાઈ ધામેલિયા ખૂબ જ જ નામાંકિત વ્યક્તિ છે અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ ખૂબ બધું બધા એવોર્ડ્સ પણ મેળવ્યા છે અને ખાસ કરીને માતૃભાષાની વાત કરીએ આજે તો એનું પણ એમને ઘણા ઘણું નોલેજ છે અને ઘણા બધા સેમિનાર પણ તેઓ કરે છે માતૃભાષા ઉપર તો સાહેબ આપ હમણાં આ જ વર્ષોમાં એટલે હવે પછીના વર્ષોમાં આપ માતૃભાષા માટે શું કરશો હવે પછીના વર્ષોની વાત કરતા પહેલાં આજની વાત કરું અને આ વર્ષની વાત કરું તો સૌથી પહેલાં તો હું જ્યારે પીટીસીમાં અભ્યાસ કરી રહ્યો હતો ને ભણ્યા પછી નોકરીમાં લાગ્યો ત્યારે મારો પ્રિય વિષય ગણિત હતો એટલે હું શાળામાં શિક્ષક તરીકે જોડાયો ત્યારે ગણિત વિષયના શિક્ષક તરીકે જોડાયો હતો પરંતુ પીટીસી દરમિયાન જોડણીના અમને કેટલાક નિયમો શીખવવામાં આવ્યા હતા આ મારી નાનકડી પુસ્તિકા છે એ પુસ્તિકા મેં નિયમોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલી છે તો ઉમાકાંતભાઈ રાજ્યગુરુ અમારે પીટીસી ની અંદર આવેલા અને તેમણે અમને જોડણીના નોકરીની શરૂઆત થઈ તો પહેલી શાળાની અંદર હું ભણાવતો હતો ગણિત પણ ત્યાંના બ્લેકબોર્ડ ઉપર આ જોડણીના દરરોજ એક એક નિયમ લખતો હતો એટલે એ ગુજરાતી ભણાવતા હતા જે શિક્ષિકાબેન શાળામાં એમણે નિયમો વાંચ્યા તેમને ખૂબ ગમ્યા પછી એક દિવસ એમણે રિસેસ દરમિયાન કહ્યું કે રાજેશભાઈ તમે આવું ક્યાંથી શીખીને આવ્યા ગુજરાતી વિષયમાં એમ એ થઈ છતાં મારે તો આવું ક્યારેય વાંચવામાં આવ્યું જ નહીં આ શબ્દ મને ખૂબ આમ જેમ જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય એટલે ગુજરાતી ભાષા માટે કંઈક કામ કરવા માટે આ મારા માટે એક પ્રેરકબળ હતું અથવા તો મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો કારણ ત્યારે તો મેં દસ પછી પીટીસી કર્યું હતું એટલે કોલેજનો મને તો કોઈ અનુભવ જ નહોતો પણ મારા મનમાં સતત એક પ્રશ્ન રહેતો હતો કે વિદ્યાર્થી સ્નાતક અનુસ્નાતક થાય છતાં ગુજરાતીના સામાન્ય નિયમો જો અભ્યાસમાં ન આવતા હોય તો ક્યારે આવશે એટલા માટે મેં વિચાર કરેલો આ નાનકડી પુસ્તિકા તૈયાર કરવાનો અને પછી આ પુસ્તિકા તૈયાર કરી છે મને કહેતા આનંદ થાય કે ગુજરાતના આજે સારસ્વત મિત્રો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલક મિત્રો પણ ઘણો બધો રસ લઈ રહ્યા છે એટલે આ પહેલી પુસ્તિકા સાચી જોડણી લાગે વહેલી અને આ બીજી પુસ્તિકા ભાષા સજ્જતા તેને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અત્યાર સુધીમાં એક લાખ પંચાવન હજાર નકલ વિદ્યાર્થીઓ શિક્ષકો સુધી પહોંચાડી શક્યા છે એટલે શિક્ષણ જગત તરફથી આ માતૃભાષા અભિયાનને પણ ઘણો એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રોત્સાહન મળી રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ આપને અને આવી જ રીતે આપ હજુ બીજા પુસ્તકો બહાર પાડો એવી શુભકામના આપને સાહેબ માતૃભાષાના આપ સેમિનાર પણ કરો છો તો કયા કયા સેમિનાર કરો છો એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો જેથી કરીને જે પણ કદાચ કોઈ વિદ્યાર્થીને માતૃભાષા શીખવી હોય તો જરૂરથી આપનો સંપર્ક કરી શકે સેમિનારની જે વાત કરી તો સેમિનારમાં જુદા જુદા ત્રણ શીર્ષક સાથે સેમિનાર કરીએ છીએ પહેલું શીર્ષક છે સાચી જોડણી લાગે વહાલી તેમાં ભાષાના નાના નાના નિયમો વિદ્યાર્થીઓને ગમત સાથે શીખવીએ છીએ એમાં એક નાનકડો એવો નિયમ કહું કે શબ્દમાં ય પહેલાં આવેલી એ રસ્વ હોય છે આ નાનકડો એવો નિયમ છે પણ જ્યારે અમે વિદ્યાર્થીને શીખવીએ ત્યારે પહેલાં એક સરસ મજાની બાળકોને ખૂબ ગમત થાય તેવી રમૂજી વાર્તા કહીએ એ વાર્તાની અંદર જ શબ્દો આવી જતા હોય પછી વિદ્યાર્થીઓને કહીએ કે વાર્તાનો તમારે આનંદ માણવાનો છે અને તેમાં આવતા શબ્દો પણ ધ્યાનથી સાંભળવાના છે પછી આપણે એ શબ્દો લખીશું તો વિદ્યાર્થીઓ વાર્તા રસથી સાંભળે શબ્દો લખે અને પછી જે વિદ્યાર્થીઓના જે શબ્દો સાચા હોય તેને અભિનંદન પણ આપીએ સેમિનારની અંતે પુસ્તિકા પણ વિનામૂલ્યે ભેટ રૂપે આપતા હોય એટલે વિદ્યાર્થીઓને ખૂબ રસ પડતો હોય છે હવે આ સેમિનારમાં કોણ કોણ ભાગ લે છે તો ત્રીજા ધોરણથી લઈને બાર ધોરણ અને આર્ટ્સ એટલે કે કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે શિક્ષકોમાં વાત કરીએ તો બાલ થી લઈ બાર સાયન્સ સુધીના શિક્ષક મિત્રો પણ તેમાં ભાગ લેતા હોય છે તો હવે આપને પ્રશ્ન થાય છે કે વિદ્યાર્થીઓને પણ આપ શીખો છો અને શિક્ષકોને પણ શીખો છો તો બંનેમાં ફરક શું હોય કારણ કે વિદ્યાર્થીઓને શીખવવાનું હોય એ જ શિક્ષકોને શીખવવાનું હોય તો કેવી રીતે રસ પડે તો તેનો જવાબ પણ હું આપું તો વિદ્યાર્થીઓને જ્યારે શીખવીએ ત્યારે જે નિયમો છે એ એક એક નિયમને શીખવવામાં આવે હમણાં મેં કહ્યું કે શબ્દમાં ય પહેલા આવેલી રસ્વ હોય તો એ નિયમને અનુસરીને જે શબ્દોની જોડણી બનતી હોય એટલા જ શબ્દો લખાવવામાં આવે એટલે વિદ્યાર્થીને શબ્દો સાચા પડે રસ પડે અને ખૂબ આનંદ આવે આ જ વસ્તુ જ્યારે શિક્ષક મિત્રોને શીખવવાની હોય ત્યારે શબ્દમાં ય પહેલા આવેલી એ રસ્વ હોય કેટલાક શબ્દો એવા હોય કે ય પહેલાં આવેલી દીર્ઘ પણ હોય તો એવા બધા શબ્દો સાથે લઈ અને શિક્ષક મિત્રોને લખાવવામાં આવે પછી શિક્ષક મિત્રોને સમજાવવામાં આવે કે આટલા શબ્દો છે એમાં આ નિયમ લાગુ પડ્યો છે બાકીના શબ્દો છે એમાં બીજો નિયમ લાગુ પડ્યો છે તો એવી રીતે જ્યારે શીખવીએ ત્યારે શિક્ષક મિત્રોને પણ ખૂબ રસ પડતો હોય છે અને ખૂબ સારી રીતે શીખતા હોય છે સાથે સાથે કહેતા આનંદ થાય કે કેટલી શાળાઓ એવી છે જે દર વર્ષે આ પ્રકારના સેમિનાર યોજે છે કારણ એક દિવસે બે કલાકનો સેમિનાર હોય તો એક જ દિવસમાં બધા નિયમો શીખવી નહીં શકાય તો થોડા થોડા નિયમો દર વર્ષે શીખતા રહે અને આનંદ માણતા હોય છે એટલે આવી રીતે ગુજરાતભરમાં જુદી જુદી સંસ્થાઓમાં સેમિનાર નિયમિત રીતે યોજાતા હોય છે છે પણ બેઝિક સેમિનારની અંદર શું શીખવાડી રહ્યા છો એટલે બેઝિક શું શીખવાડો છો નોર્મલી તો કોર્સિસ એવું કંઈ હશે પણ તમે બેઝિક શું શીખવાડો છો અને કેટલા સમયમાં સપોઝ કે માતૃભાષા કોઈને શીખવી છે તો કેટલા સમયમાં શીખી શકે આપનો પ્રશ્ન ખૂબ સરસ છે કે બેઝિક શું શીખવવામાં આવે છે તો વિદ્યાર્થીઓથી વાત કરીએ પછી શિક્ષક મિત્રોને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓને શીખવીએ તો મેં જે હમણાં જ વાત કરી એ વાત વાતને એ જ વાક્યને આગળ લઈએ પહેલો એક નિયમ છે શબ્દમાં ય પહેલા આવેલી રસ્વ હોય આવા સાર્થ જોડની કોષની અંદર બે હજારથી વધારે શબ્દો છે પછી અમારે સૌરાષ્ટ્રીયન લોકોની વાત કરીએ તો મારી અટક છે ધામેલિયા એવી રીતે સૌરાષ્ટ્રીયન ઘણા બધા પરિવારની અટક જોઈએ ધામેલિયા બેલડિયા નાવડિયા ધોળકિયા રાદડિયા તો આ બધા પરિવારની અટકની અંદર છેલ્લે યા આવે છે અને ત્યાર પહેલા ઈ ઉચ્ચારણ આવે છે તો આપણે જો સાચી જોડણી લખવી હોય તો બધામાં યા પહેલાની એ રસ આવે તો આ એક નિયમ થયો પણ બીજો નિયમ છે કોઈ શબ્દને પ્રત્યય લાગે દાખલા તરીકે શાળા તો એને પ્રત્યય લાગ્યો અને બન્યું શાળાકીય નાણાં તો નાણાકીય તો આવી રીતે પ્રત્યય લાગીને જે શબ્દ બનેલા હોય છે પ્રત્યેનું ઉચ્ચારણ દીર્ઘય હોય છે તો એ દીર્ઘ ઉચ્ચારણવાળા શબ્દો સાથે લખાવીએ એટલે પાંચેક નિયમો એક સેમિનારની અંદર શીખવવામાં આવે એ પાંચેક નિયમની અંદર વિદ્યાર્થી ધ્યાન આપે એટલે કમસે કમ પાંચ હજારથી વધારે સાચા શબ્દો લગતા શીખી જાય બીજો એક નિયમ આપણે કહીએ કે એક વિનિયમ એવો છે ઈત પ્રત્યે લાગીને બનેલા શબ્દોમાં રસવઈ હોય દાખલા તરીકે ગણ એના પરથી બન્યો ગણિત પ્રથમ તો પ્રાથમિક એમાં પ્રત્યે લાગવાથી પ્રથમ અક્ષરને ભાર લાગે છે એટલે પ્રનો થાય છે મધ્યમ તો માધ્યમિક ધર્મ તો ધાર્મિક આવી રીતે પ્રત્યે લાગીને બનેલા શબ્દો હોય તો એવું જુદા જુદા નિયમો થોડું શીખવવામાં આવે એટલે વિદ્યાર્થીઓને રસ પડે અને વિદ્યાર્થીઓ ખૂબ આનંદથી શીખતા હોય છે બધા નિયમો શીખવ્યા પછી ટેસ્ટ પણ લેવામાં આવે વિદ્યાર્થીની અને એમાં વિદ્યાર્થીઓના શબ્દો સાચા જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર વિદ્યાર્થીઓને ખૂબ રસ પણ પડે છે અને આપણે જે શીખવવા માગીએ છીએ એ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શીખી રહ્યા છે અમલ સાહેબ કોઈ લિમિટ હોય છે કે મહિનો શીખવાનું કે અઠવાડિયું શીખવાનું કે બે મહિના શીખવાનું શીખવા માટે તો લિમિટ કોઈ હોતી નથી આજે જ મારો એક શાળામાં સેમિનાર હતો તો મેં ત્યાં કહ્યું હતું કે વિદ્યાર્થી મિત્રો આજે હું આપને શીખવા માટે આવ્યો છું છતાં હું પણ શીખી રહ્યો છું મને પણ જ્યાં કંઈ પ્રશ્ન થતો હોય કે એમ મનમાં કંઈક કન્ફ્યુઝન હોય મૂંઝવણ હોય કે આમાં શું હશે તો હું રક્ષાબેન દવે રાજ્યગુરુ એવા જે વડીલો છે તેમની પાસેથી માર્ગદર્શન મેળવતો હોઉં છું એટલે હું તો કાયમ માટે માનું છું અને આપણા કવિ રવિન્દ્રનાથ ઠાકોરે કહેલું છે જેમણે રાષ્ટ્રગીતની રચના કરી રવિન્દ્રનાથ ટાગોરે કહેલું છે કે ભાઈ શિક્ષક આજીવન વિદ્યાર્થી રહેવો જોઈએ જે શિક્ષક શીખવાનું છોડી દે તે બીજાને શીખવી કેમ શકે એટલે શીખવાનું તો ક્યારેય પૂરું થતું નથી પરંતુ આપણે જે કહ્યું છે જે બાબતને ધ્યાનમાં રાખીને તેને ધ્યાનમાં રાખીને હું જવાબ આપું તો હું શિક્ષક મિત્રોને કાયમ માટે એક ભલામણ કરતો હોઉં જે શાળામાં મારા આ સેમિનાર યોજાય ત્યાં અઠવાડિયે એક નિયમ લખાવવાનો અને તેમાં આવતા શબ્દો એ નિયમને અનુસરીને આવતા શબ્દો વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં જ્યાં જ્યાં સાંભળવામાં આવે લખે બીજા અઠવાડિયે બીજો એક નિયમ સમજાવવામાં આવે અને વિદ્યાર્થીઓ એના આધારે શબ્દો લખે તો એક વર્ષ દરમિયાન વિદ્યાર્થી ઘણા બધા શબ્દો કમસે કમ એક વર્ષ આ દર અઠવાડિયે એક નિયમ શીખ્યો હોય તો દસ પંદર હજાર શબ્દો સાચા લગતા શીખી જાય એટલે વારંવાર વપરાતા જે શબ્દો છે એ બધા સાચા લગતા શીખી શકે એટલે એવું થઈ શકે પરંતુ એને કોઈ સમયગાળા દરમિયાન આપણે બાંધી નહીં શકીએ જી જી ખૂબ જ સરસ પણ સાહેબ અત્યારે આપણે જ્યારે લાઈવ કાર્યક્રમ આપણે કરી રહ્યા છે અને બોર્ડની એક્ઝામ શરૂ થવાને બહુ જ ઓછો સમય હવે બાકી છે તો આપણે ગુજરાતી ભાષાનું જે મહત્વ છે તે આપણે આપણા જે વિદ્યાર્થીઓ છે જે ગુજરાતીનો જેમનો સબ્જેક્ટ છે બોર્ડ એક્ઝામમાં તો એમાં તેઓ ખૂબ સારા માર્ક્સ લાવી શકે એની આપણે ટિપ્સ આપીશું કારણ કે બોર્ડ એક્ઝામ નજીકમાં છે અને આપણી એજ્યુકેશન ગાઈડન્સ ચાલે છે એ દરમિયાન આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે તો મારું જરૂરથી આપને વિનંતી છે કે આપણે જો આપણા વિદ્યાર્થીઓને આ વિશે થોડું માહિતી આપીશું તો વધારે સારું ખૂબ સરસ આપણે જે વાત કરી તેને ધ્યાનમાં રાખીને અગાઉ પણ આ રીતે સેમિનાર પણ યોજાયા છે અને સંદેશ ન્યૂઝપેપરની અંદર મારો ધોરણ દસ અને બારના ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓ વધારે ગુણ મેળવે તે માટે ખાસ એક આર્ટિકલ પણ પ્રસિદ્ધ થયો હતો તેમાં એમનો પણ એક જ આશય હતો કે આપણો આર્ટિકલ વાંચીએ અને વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં વધુ માર્ક્સ મેળવે તે માટે આપણે કંઈક કરીએ તો ગુજરાતી લેખનમાં આપણે જોઈએ કે સામાન્ય રીતે એવું જોવા મળે કે વિદ્યાર્થીઓને ક્યારેય પૂરેપૂરા માર્ક્સ આવતા નથી બીજી વાત કે દર વર્ષે ધોરણ દસની ની પરીક્ષાની અંદર લગભગ અંદાજે બે લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અનુતીર્ણ થાય છે તો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે વધારે સારા માર્ક્સ મેળવે જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં થોડા પાછળ રહી ગયા છે તે પણ થોડા વધારે માર્ક્સ મેળવી અને સારા ગુણાંક સાથે પાસ થાય તે માટે નાનકડી ટિપ્સ એ આપી શકાય કે સામાન્ય આપણને કેવી ભૂલો જોવા મળતી હોય છે તો જે પ્રત્યયો છે એ વિદ્યાર્થીઓ અલગ પાડીને લગતા હોય છે સામાન્ય રીતે જુદી જુદી સંસ્થાઓ કે દુકાનોના હોર્ડિંગ્સ હોય દાખલા તરીકે દવાની દુકાન તો દવા પછી ની છૂટું પાડે અને દુકાન અલગથી લખ્યું હોય તો ની નું ના વગેરે જે પ્રત્યયો છે એ હંમેશા સાથે લખવાના હોય તો જો સાથે લખેલું હશે તો પેપર તપાસનાર જે છે પરીક્ષક એને ખ્યાલ આવી જશે કે આ વિદ્યાર્થીને પ્રત્યયો વિશેનું સાચું નોલેજ છે સાચું જ્ઞાન છે તો એના માર્ક્સ નહીં કપાય પછી સામાન્ય શબ્દ છે માં ઘણી વખત આપણે લખેલું જોઈએ કે મા બાપ તો માં પર અનુસ્વાર કરતા હોય છે અથવા તો સામાન્ય એક નિબંધ પૂછાયો હોય એમાં માં શબ્દ પ્રયોજાતો હોય તો વિદ્યાર્થીએ વારંવાર મા પર અનુસ્વાર લખેલું વાંચ્યું હોય તો તે પણ લખશે પરંતુ મા પર અનુસ્વાર કરીએ તો માં એટલે એનો અર્થ અંદર થાય દાખલા તરીકે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેઠા છે અને જ્યારે મા અનુસાર વિના લખીશું ત્યારે મા એટલે માતા એવો અર્થ થાય તો આવા જે કેટલાક સામાન્ય નિયમો છે અનુસ્વાર ક્યાં આવે ક્યાં ન આવે તો થોડું અનુસ્વારનું જ્ઞાન મેળવે થોડા પ્રત્યયો અને જોડણીના સામાન્ય નિયમો જો જાણે તો વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં ખૂબ સારા માર્ક્સ મેળવી શકે જી ખૂબ જ સરસ સાહેબ આપે આપના તરફથી માહિતી મળી પણ આજનો જે આપણો સબ્જેક્ટ હતો કે માતૃભાષાનું મહત્ત્વ

પછી ભવિષ્યના પોતાના વિચારો તે બધાને ધ્યાનમાં રાખીને જો કોઈ વ્યક્તિ અન્ય માધ્યમમાં શિક્ષણ અપાવે છે તો તેમણે ખાસ એ યાદ રાખવું જોઈએ કે ભલે વિદ્યાર્થી બીજા માધ્યમમાં અભ્યાસ કરે છે પરંતુ તે સારામાં સારું પોતાનું માતૃભાષા વિશેનું જ્ઞાન મેળવે એ જરૂરી છે એટલા માટે આપણે ઘરે માતૃભાષાનું વાતાવરણ તેને પૂરું પાડવું જોઈએ સરસ મજાની નાની નાની દરરોજ વાર્તાઓ કહેવામાં આવે બાળગીતો વગેરે ગવડાવીએ તો બાળકને એક માતૃભાષાનો જે આસ્વાદ મળવો જોઈએ એ મળી શકશે અને આપણે માતૃભાષા પ્રત્યે હંમેશા ગૌરવ પણ રાખવું જોઈએ અને માતૃભાષાનું સંવર્ધન થાય તે માટે આપણા થકી જે પ્રયત્નો થઈ શકે તે આપણે કરતા રહેવા જોઈએ પરદેશની વાત કરીએ તો પરદેશની અંદર જે વ્યક્તિઓ સ્થાયી થયા છે તે હું તો એવું કહીશ કે આપણે ભારતમાં રહીને માતૃભાષાને જેટલું મહત્ત્વ આપીએ છીએ તેના કરતાં ઘણા બધા એવા વ્યક્તિઓ જોવા મળે છે કે જેઓ પરદેશમાં રહે છે અને માતૃભાષાને મહત્ત્વ આપે છે હું એક નાનકડો પ્રસંગ કહું કે દિવાળી ઉપર મેં એક વોટ્સઅપ અને ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી કે દિવાળીની શુભેચ્છાઓ પુસ્તિકા દ્વારા પાઠવો તો લંડનની અંદર રહેતા મણિયાર કરીને એક વોટ્સઅપ મિત્ર છે રૂબરૂ તો તો કોઈ દિવસ મળ્યા નથી એમણે મને મેસેજ કર્યો કે મારા તરફથી આપ સો વિદ્યાર્થીઓને આ સાચી જોડણી લાગે વહેલી પુસ્તિકા વિદ્યાર્થીઓને આપજો અને એમણે મારા બેંક એકાઉન્ટમાં એના પૈસા જમા કરાવ્યા તો હાલમાં તો એ પાંત્રીસ વર્ષથી ભારત છોડીને લંડન રહી રહ્યા છે પણ માતૃભાષાને ભૂલ્યા નથી અહીંયા માતૃભાષા માટે તેઓ સહયોગ આપી રહ્યા છે તો આપણે તો ભારતમાં રહીએ છીએ ગુજરાતમાં રહીએ છીએ તો માતૃભાષા માટે આપણાથી જેટલું થઈ શકે તેટલું કરવા માટે આપણે સદાય તત્પર રહેવું જોઈએ ખૂબ જ સરસ સર બાળ વિકાસમાં માતૃભાષાનું મહત્વ અને જ્યારે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ છે તો આ ઉજવણીના ભાગરૂપે આજે અમે રાજેશભાઈ ધામેલિયાજીને અહીંયા બોલાવ્યા હતા અને ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આજે મળી જશે સાહેબ અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપશો દર્શક મિત્રોને તો સંદેશ આપીશું કે આ ચેનલ દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ મળી રહ્યું છે અને જે સાંપ્રત સમયમાં જે બાબતો જરૂરી હોય તેવા વિષયોને કેન્દ્રમાં રાખીને નિયમિત રીતે જુદા જુદા વિડીયો પ્રસારિત થઈ રહ્યા છે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તો આ કાર્યક્રમ અન્ય લોકો સુધી પણ પહોંચે આપણે જે ગમ્યું હોય તેના પણ ફીડબેક અમને આપો અને અન્ય કોઈ વિષય હોય કે જેના વિશે આપ માર્ગદર્શન ભવિષ્યમાં પણ મેળવવા માંગતા હો તો તે પણ મોકલાવો જેથી સરસ મજાના કાર્યક્રમ નિયમિત યોજાતા રહે અને આવું સુંદર કાર્યક્રમ થઈ રહ્યો હોય તો આપણે કાર્યક્રમ યોજક અને તમામનો આભાર પણ માનવો જોઈએ જી સાહેબ થેન્ક યુ સો મચ સર એકચ્યુલી આ ચેનલનું એક મતલબ જે ફોકસ છે એ જ છે કે આ ચેનલ દ્વારા લોકોને જરૂરિયાત મુજબની માહિતી પ્રાપ્ત થાય અને લોકો અમારી સાથે જોડાયેલા રહે અને હંમેશા માટે જોડાયેલા તો છે જ પણ વધુને વધુ ટૂંક સમયમાં અમારી ચેનલને લોકપ્રિય બનાવનાર અમારા દર્શકો છે તો દર્શકોનો આભાર અમે જરૂર માનીશું કારણ કે આ તમારા દ્વારા જ અમારો આજે આટલું બધું ટૂંક સમયમાં અમે ખૂબ બહોળા લોકો સુધી પહોંચી શકે છે સાહેબ ત્રીસ લાખ લોકો સુધી આપણે પહોંચી ગયા છે આ દોઢ વર્ષની અંદર તો થેન્ક યુ સો મચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જે નવા દર્શકો અમારી સાથે જોડાવા માંગતા હોવ આપ તો જરૂરથી અમારું સોશિયલ મીડિયાની બધી જ જે સાઇટ્સ છે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ લિંકડ જેટલી પણ સાઇટ છે બધા ઉપર જ અમારી ચેનલ અવેલેબલ છે તો જરૂરથી એને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો આવા જ બીજા કાર્યક્રમો સાથે અમે પાછા ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર